એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે કોરોનામાં લઈને કોર કમિટી દ્વારા શિક્ષણ વિભાગની તમામ શાળાઓને સોમવારથી હવે ઓફલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી છે કોલેજોમાં પણ સંપૂર્ણ શાળા અને કોલેજ તમામ વિસ્તારોમાં એટલે કે તમે તમામ અભ્યાસક્રમોમાં હવેથી ઓફલાઈન શિક્ષણ ફરજિયાત રહેશે તેવું રાજ્ય સરકારે આજે કોર કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં કેસોનો ઘટાડો થતાં શાળા કોલેજોમાં હવે ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી છે સોમવારથી આનો નિયમ પાલન આવશે સાથે સાથે કોરોનાની ગાઈડલાઇનનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે તમામે માસ્ક પહેરવું રહેશે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે એ રીતે સોમવારથી તમામ શાળાઓ કોલેજો ઓફલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરી દેશે એટલે કે તમામ કોલેજમાં હવે ઓનલાઈન જે શિક્ષણ હતું તે બંધ કરી દેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હોય તેવું અત્યારે હાલમાં માહિતી સાંભળી રહી છે શું છે વધુ તે તો જ્યારે સરકાર દ્વારા પરિપત્ર આવશે ત્યારે ખબર પડશે પરંતુ હાલમાં આજે જે ટ્વીટ કરીને શિક્ષણમંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળા કૉલોજો હવેથી ઓફલાઈન એટલે કે સંપૂર્ણપણે ઓફલાઈન કામ કરશે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે ત્યારે વાત કરીએ આજે કોરોનાની તો નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે દસની અંદર જ છેલ્લા ચાર દિવસથી કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે જે કોરોનાના પોઝિટિવ દર્દી નોંધાય છે તેમાં આઠ પોઝિટિવ દર્દીઓ આજે નોંધાય છે તો તેની સાથે પોઝિટિવ દર્દીનો આંક અગિયાર હજાર આઠસો ને પર પહોંચ્યો છે કોરોનાની સારવાર લેતા ચોવીસ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે એટલે કે ચોવીસ દર્દીઓ આજે સાજા થયા છે કોરોનાની સારવાર લેતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે તેમને રજા આપવામાં આવી છે તેની સાથે રજા આપેલા દર્દીનો આંખ અગિયાર હજાર છસો છવ્વીસ પર પહોંચ્યો છે કોરોનાથી આજે પણ કોઈ પણ દર્દીનો અવસાન નથી છેલ્લા અઠવાડિયાથી કોઈ પણ દર્દીનું અવસાન નથી થયું એ પણ ખૂબ સારી બાબત છે અને જેને લઈને કોરોનાના જે મૃત્યુ આંક બે બસો નવ પર જે હતો તે જ યથાવત રહેવા પામ્યો છે અને કોરોનાના જે એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસ એક સમય પંદરસો હતા જે આજે ઘટીને માત્ર અઠ્ઠાવન થઈ ગયા છે એટલે કે અઠ્ઠાવન જે હવે પોઝિટિવ દર્દીઓ વિવિધ જગ્યાએ કોરોનાની સારવાર લઈ રહ્યા છે ત્યારે જે પોઝિટિવ દર્દીઓ વિવિધ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે તેના પર એક નજર કરીએ તો આનંદ હોસ્પિટલમાં બે સીએસસી લિમ્સમાં બે કોટેજ હોસ્પિટલ વાંસદામાં એક ખીજલ લાઇફ ઇન હોસ્પિટલમાં એક લાયન્સ હોસ્પિટલ નવસારીમાં એક મેંગોસી હોસ્પિટલ બિલીમોરામાં એક નવસારી સિવિલ હોસ્પિટલમાં ત્રણ પારસી હોસ્પિટલમાં એક સીએસસી ચીખલીમાં ત્રણ ઉદિત હોસ્પિટલ વાંસદામાં એક શ્રદ્ધા હોસ્પિટલ નવસારીમાં એક જલાલપોર હોમ આઇસોલેશનમાં દસ નવસારી હોમ આઇસોલેશન શનમાં છ ચીખલી હોમ આઇસોલેશનમાં ત્રણ ગણદેવી હોમ આઇસોલેશનમાં પંદર ખેરગામ હોમ આઇસોલેશનમાં બે વાંસદા હોમ આઇસોલેશનમાં પાંચ દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે વાત કરીએ કોરોનાના જે લક્ષણ ધરાવતા દર્દીઓની તો કોરોનાના લક્ષણ ધરાવતા કુલ પંદરસો ને સોળ દર્દીઓના આરોગ્ય વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવે છે જેમાં નવસારી તાલુકામાંથી બસોને ચોર્યાસી જલારપુર તાલુકામાંથી બસો પિસ્તાલીસ ગણદૈ તાલુકામાંથી બસો ને ચીખલી તાલુકામાંથી 322 બાવીસ ખેરગામ તાલુકામાંથી એકાણું અને વાંસદા તાલુકામાંથી 308 આઠ લોકોના આરોગ્ય વિભાગ દ્વારા આજે સેમ્પલ લેવામાં આવ્યા છે વાત કરીએ આજે નોંધાયેલા છ જે આઠ પોઝિટિવ દર્દીનો છે તેના પર એક નજર કરીએ નવસારીમાં જે આઠ પોઝિટિવ દર્દી છે તેમાં એક નંબર પર ચીખલીના અમર નાનુભાઈ ભોયા જેઓ ઓગણીસ વર્ષના છે અને કુકેરી નવાનગર શેરડી પડાવ ખાતેના તેઓ રહેવાસી છે બે નંબર પર જલાલપુરના પ્રશંતકુમાર કુમાર ધીરુભાઈ પટેલ જેઓ ચોવીસ વર્ષના છે ને તેઓ અરડી ફડીયુ વેશમાના તેઓ રહેવાસી છે ત્રણ નંબર પર નવસારીના રવિ મનોજ કુંવાર પાસવાન કે જેઓ દસ વર્ષના છે ને તેઓ બાડોલી રોડ નશીલપુરના રહેવાસી છે સાત નંબર ચાર નંબર પર ચીખલીના મોહમ્મદ ઝુબેર હનીફભાઈ શેખ જેઓ અઠાવીસ વર્ષના છે તેઓ બાગે આને આમેના થાલા ગામના તેઓ રહેવાસી છે પાંચ નંબર પર વાંસદાના પાર્વતી છીબો ગાવિત જેઓ પચાસ વર્ષના છે ને ખાનપુર ચીખર ફરિયાના તેઓ રહેવાસી છે છ નંબર પર વાંસદાના ઈશ્વર સોમલુ ખટોરિયા કે જેઓ ચોવીસ વર્ષના છે અને અંકલાશ ઉપલુ ફરિયાના તેઓ રહેવાસી છે સાત નંબર પર આસિયા અબ્દુલ માઝી રાયન જો બત્રીસ વર્ષના છે ને કરિશ્મા ગાર્ડન રંગપુર નવસારીના તેઓ રહેવાસી છે અને આઠ નંબર પર ગણદેવીના સુખાબેન કિશનભાઈ ભાઈ હળપતિ કે જેઓ પાંત્રીસ વર્ષના છે ને તેઓ આંતલિયા ગણદેવીના તેઓ રહેવાસી છે આમાં જે કોરોનાના આઠ નવા પોઝિટિવ દર્દી નોંધાય છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી ચોવીસ દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા પણ આપવામાં આવી છે તો તેના પર એક નજર કરીએ તો એક નંબર પર જેની શૈલેષભાઈ પટેલ જો તેર વર્ષના છે ને એના ગણદેવીના એંધલ માનફટીના રહેવાસી છે બે નંબર પર ભીખીબેન ખાપાભાઈ પટેલ જો બાણું વર્ષના છે ને ગણદેવીના અંબેટા અમલીયા ફરિયાના તેઓ રહેવાસી છે ત્રણ નંબર પર અનિલકુમાર ખાપાભાઈ પટેલ જો તેસઠ વર્ષના ગણદેવીના અંબેટા અમલિયા ફરિયાના રહેવાસી છે ચાર નંબર પર ગમન બાબર પટેલ જો સાહીઠ વર્ષના છે અને ચીખલીના મોગરવાડી મંદિર ફરિયાના રહેવાસી પાંચ નંબર પર મંથન સતીશચંદ્ર પટેલ કે જો ચૌદ વર્ષના છે અને જલારપુરના વાસ્તુ રોહાઉસ પોંસરા રોડના તેઓ રહેવાસી છે છ નંબર પર કુસુમ ભરત રાઠોડ જેઓ ત્રીસ વર્ષના છે અને જલાલપુરના રાજા ફરિયા મોરોડી બજારના રહેવાસી સાત પર અનિતા હિમાંશુ પટેલ જેઓ બત્રીસ વર્ષના અને નવસારી શાંતિવન સોસાયટી બેનાવ તેઓ રહેવાસી છે આઠ નંબર પર રશીલા અમિતભાઈ ગાવિત જેઓ પાંત્રીસ વર્ષના વાંસદા કાવદેજ ચીખરી ફરિયાના તેઓ રહેવાસી છે નવ નંબર પર તેજલ સાવંત પટેલ જો ઓગણીસ વર્ષના છે અને વાંદરવેલા સાત સાતબકલિયા ફરિયા વાંસદાના તેઓ રહેવાસી છે દસ નંબર પર વનિતા કાંતુભાઈ પટેલ જેઓ પિસ્તાળીસ વર્ષના છે અને તેઓ વાંસદાના રંગપુર પટેલ ફરિયાના તેઓ રહેવાસી છે અગિયાર નંબર પર અર્જુન કાલુ ઠાકરિયા જો પંચાવન વર્ષના અને વાંસદાના લક્કરબારી ઉપલા ફરિયાના રહેવાસી બાર નંબર પર નૈતિક નિલેશભાઈ જો સાત વર્ષના અને વાંસદાના ચારણવાડ બરડા ફળિયાના તેઓ રહેવાસી છે તે નંબર પર મુનિ ખુશી મનુ પટેલ જેઓ તેર વર્ષના છે અને વાંસદાના જમના ફળિયા મોટી વાલઝરના તેઓ રહેવાસી છે ચૌદ નંબર પર બિયાક બોમી પાત્રાવાલા જેઓ તેર વર્ષના અને વાંસદાના વાંગણ પારસી ફરિયાના તેઓ રહેવાસી છે પંદર નંબર પર દિવ્યાંગ ચુનીલાલ ગાવિત જેઓ દસ વર્ષના અને વાંસદાના માનકુન્યા ખોરાના તેઓ રહેવાસી છે સોળ નંબર પર રવિના દિનેશભાઈ ગાવિત જેઓ અઢાર વર્ષના અને વાંસદાના ખાટાંબા વજરા ફરિયાના તેઓ રહેવાસી છે સત્તર નંબર પર યોગેશ ફૂલજી મહલા કે જેઓ ત્રીસ વર્ષના છે અને વાંસદાના ચરણવાડ ઉપલું ગામિત ફરિયાના તેઓ રહેવાસી છે અઢાર નંબર પર રતિલાલ દેવલુ જાદવ કે જેઓ છત્રીસ વર્ષના વાંસદાના નવા નગર પિલાડ ફળિયાના તેઓ રહેવાસી છે ઓગણીસ નંબર પર ઉર્મિલા પ્રફુલ્લ પટેલ જેઓ ચોત્રીસ વર્ષના અને નવસારી સ્નેહ મહાવીર સોસાયટી ઝવેર સડકના તેઓ રહેવાસી છે વીસ નંબર પર ધર્મિષ્ઠાબેન રજનીકાંતભાઈ પટેલ જેઓ છપ્પન વર્ષના નવસારીના શાંતિવન સોસાયટી કાલ્યાવાડી ગ્રીડના તેઓ રહેવાસી છે એકવીસ નંબર પર શ્રેયા દીપક ટોપીવાલા જે છવ્વીસ વર્ષના નવસારી શાંતિવન સોસાયટી આદર્શનગરના તેઓ રહેવાસી છે બાવીસ નંબર પર નવ નમ્રતા અરવિંદ કુમાર અરવિંદકુમાર સિંહ જો પંદર વર્ષના છે ને નવસારી ગણેશ શિશોદરાના તેઓ રહેવાસી છે તેવીસ નંબર પર ભીખુ ગુલાબ તલાવિયા જેઓ ચોસઠ વર્ષના છે ને ગણદેવીના ગોવિંદી ઈટના ભઠ્ઠા ખાતેના તેઓ રહેવાસી છે અને છેલ્લે ચોવીસ નંબર પર કનુ સોમા પટેલ જેઓ અડસઠ વર્ષના છે ને ગણદેવીના વણ વડસાગર પટેલ ફરીના રહેવાસી છે આમાં જે ચોવીસ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે જો કે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે રાજ્ય સરકાર પણ ધીરે ધીરે જનજીવનને સામાન્ય કરવા તરફ પ્રયાણ કરી રહી છે એટલે કે તમામ બાબતોમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે શિક્ષણને પણ હવે સંપૂર્ણપણે ઓફલાઈન કરવાની વાત કરવામાં આવી છે તો સાથે સાથે જે રાત્રિ કરફ્યુ હતો તેમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે તો અન્ય યોગ્ય લાગશે તો અગર અઢારમી તારીખે જે જાહેરનામું પૂર્ણ થાય છે ત્યારે રાજ્ય સરકાર નવી કંઈક જાહેરાત કરે તેવી શક્યતાઓ પણ હાલમાં સિવાય રહી છે એટલે કે તેમાં લગ્નમાં છૂટછાટ આપવામાં આવી શકે વધુ લોકોને તો સાથે સાથે અન્ય મેળાવડાઓમાં પણ છૂટછાટ આપે તેવી શક્યતાઓ રાજ્ય સરકાર તરફથી સેવામાં આવી રહી છે ત્યારે કોરોનાથી નથી બચવા માટે આપણે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ માસ્ક પહેરીએ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ અને વેક્સિન ન લીધી હોય તો વેક્સિન લઈ કોરોનાથી સુરક્ષિત થઈએ પરિવારને સુરક્ષિત રાખીએ ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ સભી ધર્મો કે ભુકાર માત પિતા કા કરી સત્કાર ચોદા ફરવરી માતૃપિતૃ પૂજન દિવસ इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए पितृ पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू